मित्रों मारो फेमिली मौज मस्ती ने जलसावाड़ी फरी गुड मॉर्निंग बदा ने अत्यार जो तुम विडियो जो रहा तो गुड मॉर्निंग हो तो गुड मॉर्निंग गुड आफ्टरनून हो तो गुड आफ्टरनून एंड गुड इवनिंग हो तो गुड इवनिंग एंड गुड नाइट हो तो गुड नाइट। वीडियो स्टार्ट करता पहले कहूँ कि यार मेहसाणा अंदर आज की तारीख है 13 तारीख से पहलो महीनो है 2021 साल है तो आज दिवस में गुलाबी ठंडी है यार सुपर ठंडी है। आ ठंडी अंदर जो तमे राधनपुर रोड पर जॉगिंग करता आया त्यां तमारो घर होय तमे रहता होय ए जग्या ना जॉगिंग करता करता आया हो ना तो अहीं एक नवी वस्तु जाणवा मळी छे अने नवी वस्तु बनता आई छे यार के कई ज्यूस टाइम विटामिन सी एक सेहत माटे सारा एवा ज्यूस लईने आव्या छे एक अमारा भाई तो एने आज कवर करवा आया छे। तो चलो आज तमने बताऊं के राधनपुर रोड पर एक मस्त एवो विटामिन माटे एंड आपणा सेहत माटे बहु सारू अने जॉगिंग करवा बाद तो डेफिनेट आ वस्तु पीवी पड़ से मारा कहवा पूछा भी तमारे पीवी पड़ से। चलो त्यारे ए साइड जाइए अने एमने थोड़ा प्रश्नों करी अने शू शू बनावे छे जूस ना तो चलो त्या मळीए आपणे आगळ। तो आ विटामिन पॉइंट एंड आपणा सेहत माटेना पॉइंट उपर फुल्ली आपणी एकदम सेफ्टी राखवा माटे सेनिटाइजर पण मूकेलू छे कि जे पण माणस अहीं जॉगिंग करता आवे के बराबर તેને એવું લાગતું હોય કે યાર ના સેનિટાઇઝર જરૂરી છે તો ઘરેથી લેતા તો ના આવતા હોય તો આપણે એ સેનિટાઇઝર રાખેલું છે અને હવે આપણે થોડા એમના ભાવ તરફ વળીએ। મેં ખાસ કરીને પહેલાં તો જોયું નહીં અને જોયા બાદ પછી જોયું ને કે યાર ભાવ તમે જોઈ લો એ શું ભાવ છે કે દૂધીના 5 પાલકના જ્યુસના 5 એન્ડ આંબળા જ્યુસના 10 એ તમે ભાવ જોઈ રહ્યા છો બહુ સિમ્પલ એવા ભાવ છે અને જોઈ લો આર્યો ગ્લાસ આ ગ્લાસના અંદર 5-5-10 રૂપિયાવાળા આપણા નાનપણમાં અમે નાનપણમાં તે ત્યારે બધી વસ્તુ મળતી હતી અને હવે ચલો એટલે બીજી બધી વસ્તુ 5-10માં મળતી પણ આ વસ્તુ આ ગ્લાસના અંદર 5-5 રૂપિયા મળે છે એટલે રિયલમાં આપણો સેહત માટે ડેફિનેટ આપણા શરીર માટે તો ડેફિનેટ જબરદસ્ત છે ભાવની તરીકે સુપર છે। મહેસાણાવાસીઓને સ્પેશિયલી કહીશ કે સવારના જો તમે પેલા એરિયાના હો તો પણ તમે સાયકલિંગ કરતા તો આવતા જ હોય સાયકલિંગમાં બહુ વધારે પ્રેશર પડે ને એટલે સાયકલિંગ કરતા પણ તમે આવીને પી શકો છો અને રાધનપુરના રોડના તો દરેક સદસ્ય અંદર અહીંયા આવે જ છે તો જો દેખાડ લઉં તમને જોઈ લો તો હવે જઈશું એમના જે બનાવે છે મેકર છે કે વિટામિન પોઈન્ટનો મેકર છે હવે એમને ત્યાં જઈએ થોડા પ્રશ્નો કરીએ। ઓકે તો હવે જે આ જે વિટામિન પોઈન્ટના જે સ્લમ મેકર જોડે આવ્યા છીએ તો હલો ગુડ મોર્નિંગ એન્ડ તમારું નામ જણાવો છો પહેલાં। મારું નામ મારો તંગીતકુમાર સતીશભાઈ હું રહેવાસી કુચવા ગામનો છું અત્યારે હાલમાં હું મહેસાણામાં સહારા ટાઉનશીપના અંદર રહું છું। હું પોતે એક રિક્ષા ડ્રાઈવર તરીકે કામ ફરજ બજાવું છું। સ્કૂલમાં પહેલાં હું રિક્ષા ચલાવતો હતો એટલે ત્યાંથી પછી મને થોડું થોડું લાગ્યું કે અત્યારે હાલમાં ઠંડીનો માહોલ વધી રહ્યો છે એના માટે થઈ અને મારે કંઈક કરવાનું વિચાર ધારણા હતી તો આર્યો જે છે વિટામિન પોઈન્ટ સુપર મહેસાણા ફર્સ્ટ ટાઈમ અને આઈડિયા કઈથી આવ્યો? આઈડિયા મને હું ડીસા એકથી ગયો હતો વર્ધીમાં સવારે મોર્નિંગમાં ત્યાં એક ડૉક્ટર સાહેબ છે એ પોતે આવી રીતે પોઈન્ટ એમનો હતો વિટામિન પોઈન્ટ એમણે જોયો અને નજીવા ભાવ અત્યારે હાલના અંદર શિયાળાના અંદર આપણે શાકભાજી સસ્તા હોય છે તો આપણે દરેક માણસને સારું એવું હેલ્ધી પીવડાવી શકીએ ખવડાવી શકીએ તો મને એવો વિચાર આવ્યો કે મારે આ કરવું જોઈએ તો ત્યાંથી મને હું એમનો એ જોઈ અને ત્યારથી મને એવું લાગ્યું કે મારે આ વસ્તુ કરવી છે। બરાબર છે કે એ વસ્તુ કરવી છે ખાલી જોઈ જ છે ત્યાં રેસીપી વસ્તુ કંઈક અલગ છે કે એના અંદર જે જે સ્વાદ આવવો જોઈએ જે ટેસ્ટ આવવો જોઈએ બધાને પબ્લિકને ગમવું જોઈએ એ ટેસ્ટ તમે કઈ રીતે લાવો છો કે અલગ અલગ સૂપના રેસીપી શું છે? આમ આમાં અમારા અંદર આંબળાનો જ્યુસ છે એને અમારા આંબળાને છીણી અને મૂકી રાખી અને પછી એને શાંતિથી મિક્સરમાં ક્રશ કરી દઈએ છીએ થોડું પાણી અંદર એડ કરીએ છીએ અને ટોટલી ગળણીથી નીચે ઉડી અને પછી મૂકી રાખીએ છીએ એટલે એ સવારમાં અમને 2-3 દિવસ પહેલાં અમે બનાવીએ એટલે ફ્રીજમાં મૂકીએ છીએ એટલે એનો વાંધો નહીં હતો। પછી અમારા જોડે છે ગરમા ગરમ મગનો સૂપ મગના સૂપના અંદર રાત્રે અમે દેશી મગની બોરી લાવેલા છીએ એ પલાળી દઈએ છીએ સવારમાં એને બોઇલ કરી અને બ્લાઇન્ડરથી અંદર અધકચરા રાખી અને અંદર થોડું મરી પાવડર અને છીણીને ઉપરથી આદુ અને લીંબુ અને સંચણ આટલી વસ્તુ અમે એડ કરીએ છીએ। બીટ તો છે બીટ અમારા જોડે નેચરલ છે એના અંદર ખાલી સંચણ પાવડર જ એડ કરવામાં આવે બીજું કશું એડ નહીં કરતા
બીજી છે પાલક. પાલક તો શરીર માટે ઘણા અને આંખો માટે બહુ બહુ સરસ રહે છે. એટલે પાલકના અંદર ખાલી નેચરલ પાલક, પછી કોથમીર છે, પછી થોડો મીઠો લીમડો છે, પછી એના અંદર થોડું અમે લીંબુ નીચોવીએ છીએ સંચળ પાવડર. એટલે ગ્રીન જ્યુસ જેવી રીતે બની શકે પાલકનો, પીવાની મજા આવે. પછી અમારા જોડે છે દૂધી. દૂધી તમે જાણો છો કે હેલ્થની દ્રષ્ટિએ દૂધી હાર્ટના પેશન્ટો માટે બહુ સરસ રહે છે. જેને બીમાર હોય એમના બહુ સરસ રહે છે. તો દૂધીમાં નેચરલ દૂધી અને એના અંદર થોડું સંચળ પાવડર અને લીંબુ, આના સિવાય બીજું કંઈ એડ કરતા નથી. એટલે આ અમારો રેસીપી છે. તો એક વસ્તુ તમે જાણ લીધી છે કે રેસીપી તો તમને મળી ગઈ છે, પણ રેસીપી સાથે આ જ્યુસ, આ શું તમારા કયા કયા મિસ્ટર એમણે પાલકની વાત કરી, બીટની વાત કરી કે આપણા આપણા લોહી માટે, આંખો માટે, શરીર માટે. એટલે ડેફિનેટ તમે જોયું જ હશે એ બધું કે કયા કયા વસ્તુ માટે શું શું લાભદાયક છે એ જાણી લીધું. અને હવે આપણે ટેસ્ટ કરવાનો વાળો આવ્યો છે. તો હવે એમને પૂછી, એક મિનિટ કસ્ટમરમાં છે ત્યારે તો પૂછી જોઈએ કે અમને કયો પીવડાવશો. તમે અત્યારે હાલમાં યંગ જનરેશન અને તમારે બહુ જોરદાર રીતે સારો એવો તમારા માટે મગનો સૂપ રહે છે. પછી ઠંડામાં પીવું હોય તો તમારા હેલ્થની દ્રષ્ટિએ બીટ બી સરસ રહે છે, આમળા અને દૂધી બધી જ વસ્તુ નેચરલ છે. સવારે 4 વાગે ઉઠીને બનાવીએ છીએ, પછી અહીંયા 6:30 લઈને આવીએ છીએ. તો એક બીજી વસ્તુ જાણવાની જબરજસ્ત કે આ ભાઈ સવારના આપણા માટે, આપણી સેહતના માટે સવારે 4 વાગે ઉઠીને આ બધી વસ્તુ બનાવે છે. જબરજસ્ત કહેવાય કે ઠંડીના અંદર યાર 4 વાગે ઊભું થવું એટલે બહુ જ અઘરું હોય છે આ બધું. તો હવે એમને કીધું કે મગનો જ્યુસ છે, અને હવે સ્પેશલ મેં એમને જોયું હતું કે કંઈક મિક્સ કરતા હતા. એટલે મિક્સનું, હા તો એક આ મિક્સ કરતા હતા કે મિક્સનું શું છે? મિક્સમાં ટોટલી અમે બધાનું એવું કહેવું હતું કે તમે મિક્સ જ્યુસ રાખો, પણ અમે એવું કીધું કે નેચરલ રાખીએ, પછી જેને જે રીતે મિક્સ કરવો હોય એ પોતપોતાની રીતે કે એ પ્રમાણે અમે મિક્સ કરી આપીએ છીએ. અત્યારે હું મિક્સ કરી રહ્યો છું, તમે જુઓ, જોઈ લેજો. આ કયો આવ્યો? પહેલાં બીટ લીધો, આમળા આવ્યો. ઓકે, આમળા પછી આ પાલક છે. અચ્છા, પાલક. મગનો સૂપ અમારા ત્યાં ગરમા ગરમ હોય છે. આમ આ તમે જ્યારે બી માગો, હું પહેલા દિવસે આવ્યો ત્યારે 10-1 લિટર લઈને આવ્યો હતો, પણ હાલની તારીખના અંદર મારે 20 લિટર જેટલો તો મગનો સૂપ જ ખાલી જતો રહે છે. મગનો સૂપ મારો વન સાઈડ ચાલે છે. એટલે અત્યારે હાલની ગરમીની સિઝનના અંદર મગનો સૂપ બધાને પીવાનો સારો એવો ગમી રહ્યો છે, અને હું આ ભાઈઓને મગનો સૂપ ટેસ્ટ કરાવીશ. તો હવે આપણે મગનો સૂપ ટેસ્ટ કરીશું. પણ હા, એક બીજી વસ્તુ જણાવું કે આ એક એક 2 વાટકીઓમાં છે કે કંઈક મસાલા ટાઈપ છે, કે આ કયા કયા મસાલા છે? એકચ્યુઅલીના અંદર જે ફર્સ્ટ વાટકી છે એના અંદર સંચળ. અમે આના હેલ્થનું ધ્યાન રાખતા આ પોઈન્ટ બનાવ્યો છે. અમે મીઠું યુઝ જ નથી કરતા આના અંદર. કાળું મીઠું એટલે સંચળ અમે નાખીએ છીએ. અને બીજી વાટકીના અંદર છે કાળા મરી. મગનું સૂપ જે પણ માણસને પીવું હોય, એમને ઓછું થોડું તીખાશ લાગે તો મરી પાવડર એડ કરી શકે છે. કોઈ પણના અંદર મરી પાવડર એડ કરવાથી સારું રહે છે. એટલે મરી પાવડર છે બરાબર. એટલે એવું કહી શકાય કે જેને તીખું જોતું હોય મરી પાવડર નાખી શકે. પહેલાં જોઈને ટેસ્ટ કરી લઈએ આનો, પછી જો નાખવું હશે તો નાખીશું. કે ડન. મને મોસ્ટલી મેં ફાસ્ટફૂડ કવર કર્યા છે, બધી પાણીપુરી ને આ બધી જ વસ્તુઓ કવર કરી છે, બધું જ બહારનું ખાઉં છું. પણ રિયલમાં હવે મારી ચેનલવાળા એન્ડ મારા જે વ્યૂઅર્સ છે મારા, હું એમને એટલું જ કહીશ, શિયાળાના અંદર દૂધીનો જ્યુસ, આ બધા સૂપ એન્ડ જ્યુસ જો તમે ના પીધા ને તો તમારો શિયાળો એકદમ ખાલી ખાલી ગયો. અને એમાંય જો આ ભાઈએ આ પેડ તો છે જ, એટલે મીન્સ કે આ સમયે તો તમે છો, આ શિયાળા સુધી છો, આવતા આવતા શિયાળામાં પ્લાનિંગ છે કે નહીં? ના, આવતા શિયાળાના અંદર અમારી ગણતરી એવી છે કે આ વખતનો રિસ્પોન્સ અમને આ ગોલ્ડન સ્ક્વેર ચોકડી રાધનપુર રોડ ઉપર ડીમાર્ટ રોડ કહેવામાં પણ આવે છે, ટોમિનો પીઝાના બાજુમાં છે, ત્યાં અમને એટલો રિસ્પોન્સ સારો મળ્યો છે કે આવતી વખતે દિવાળીની પછી ગુલાબી ઠંડી ચાલુ થાય એટલે તરત જ અમારો ચાલુ કરવાનો પ્લાનિંગ છે. અને અત્યારે હાલ અમે ફેબ્રુઆરી સુધી તો અહીંયા છીએ જ, જ્યાં સુધી થોડી ઠંડીની અસર રહેશે ત્યાં સુધી અમે તો આવવાના જ છીએ. 4 મહિના અમારી ગણતરી એવી જ છે કે અમે
જે પણ વ્યક્તિઓ છે પીવાવાળા હેલ્થના, એ પણ અમે એમને સારું એવું આપી શકીએ, પ્રોવાઈડ કરી શકીએ. અત્યારના શિયાળાના સ્પેશિયલ શિયાળાના અંદર એવું જ મારું માનવું છે કે હું પોતે ઘરે બનાવતો હતો, પણ મારે કેવું થતું કે મારા માટે બે ગ્લાસ બનાવવાના હોય ને, મારે ચૂંધારો બહુ પકતો અને ઘરવાળા એમ થાય કે ડિસ્ટર્બ થતા. મેં એવું વિચાર્યું, મારે પોતાના બી આવું થતું હતું અને મારા મનમાં આવું ચાલતું હતું. એ દરમિયાન જ મેં જોયું એટલે મને થયું કે હું આવું કરું છું તો બીજાને પણ આવું સારું એવું હું પ્રોવાઈડ કરી શકું. અને અત્યારના દરમિયાન શાકભાજી કઠોળ થોડા સસ્તા મળીને એટલે અંદર આપણે ટોટલી એડ કરી હોય અને સસ્તા વ્યાજબી ભાવમાં આપી શકીએ એના દરમિયાન. હા, તો આમની વાત એ થઈ અને હવે આપણો જે પડી રહેલો આખો ગ્લાસ હવે આપણે પીશું. અને અમારા જે સાથી મિત્ર છે, જે લેનિન માર્ક માર્ક શોપ જે સ્પોન્સર્સ બાય છે, એ અમને આપણે પવડાવીએ. તો હવે કસ્ટમર રિવ્યુ સાઈડ વળીએ, તો આપણે કસ્ટમર રિવ્યુ થોડા લઈ લઈએ કે સર, આ તમે ગુલાબી ઠંડીના અંદર જોગિંગ કરતા કરતા કઈ સાઈડથી આવો છો? અમે ભાવનના નેડિયામાં જ રહીએ છીએ, રાધનપુર રોડ ઉપર. અને આ જોગિંગ કરતા કરતા આમ આવો છો અને સ્પેશિયલી આ ક્યારે જોયું કે આવું એક સ્ટોલ લાગેલો છે કે જ્યાં જ્યુસ નારિયેળનું સહેજમંદ વસ્તુ મળે છે? છેલ્લા લગભગ એક મહિના દોઢ મહિનાથી અમે સર્કલમાં બધા મિત્રો અલગ અલગ સોસાયટીના સાથે ચાલીએ છીએ. છેલ્લા 20 દિવસથી લગભગ અહીંયા વિટામિન પોઈન્ટ ચાલુ થયો છે અને જે દિવસથી ચાલુ થયો છે અમે કન્ટિન્યુઅસ પહેલા દિવસથી અહીંયા રોજ જ્યુસ પીવા ઊભા રહીએ છીએ. અલગ અલગ જ્યુસ એકદમ સેવાની ભાવના હોય એવા ભાવ સાથે આપણને અહીંયા એ પ્રોવાઈડ કરે છે કે ઘરે કદાચ આપણે બનાવીએ તેમ કરતાં મહેનત વધારે થાય. એટલે અહીંયા જેટલી પણ સોસાયટીઓ છે બાવનના નેડિયા અથવા સી લિંક ઉપરની રાધનપુર રોડની, એ બધી સોસાયટીઓમાંથી જેટલા પણ જોગિંગ કરે છે એ બધા જ મિત્રો અહીંયા ખૂબ જ આનંદ મસ્તીથી રોજ આનો જ્યુસનો લાભ લે છે. ખૂબ જ મજા આવી. તો આના અંદર તમે જ્યુસનો લાભ તો લો જ છો, એ પીવો જ છો, બહુ સારું લાગ્યું. પણ આમાં ખાસ કરીને તમને કયું ફેવરેટ લાગ્યું? આમ ફેવરેટ તો હશે ને? ફેવરેટમાં મારો મારા હાથમાં જે ગ્લાસ છે એ મગનો જ્યુસ છે. એક સૂપ એક ગરમ મળે છે એકદમ ઠંડી સવારને, ઠંડી આપણી ઉડાડી દે એટલો સરસ હોય. બરાબર. તો ઘણા બધાને યાર હોય છે કે યાર સવારના ઠંડીની સવારના અંદર ચા પીવી, પણ રિયલમાં કહું ચા પીવી જોઈએ, પણ એક એસિડિક છે એ આપણા સવારમાં પીવી બહુ હાનિકારક છે આપણા શરીર માટે. તો અત્યારે ડેફિનેટ તો તમે ચા ના કરતા આ લોકો જે પીવે છે કે જે મગનો જ્યુસ, એ પ્લીઝ કહું છું કે આ પીવો જોઈએ. એન્ડ આ સાઈડ જો તમને બતાવું તો આ રીતના કંઈક જ્યુસ છે, દૂધી જ્યુસ છે, પાલક જ્યુસ છે, આંબળાનો જ્યુસ છે, મગ જ્યુસ સૂપ છે. ઓકે, અને સમય જો જોઈ લો તો 6:15 થી 8:30, એટલે મોર્નિંગના સમય જ આ વસ્તુ અહીંયા હાજર હોય છે. હા, જણાવી દઉં કે મોર્નિંગના સમય જો તમે જોગિંગ કરતા આવ્યા હો તો આ વસ્તુ મળશે, સાંજના સમયે નહીં મળે. તો હવે ચલો, વેરી ગુડ, થેન્ક યુ. અને હવે બીજા કસ્ટમર રિવ્યુ સાઈડ જો મળી જાય તો આપણે એ સાઈડ ફરીથી ગુલાબી ઠંડીના અંદર એક ભાઈ જોગિંગ કરતા કરતા અહીંયા આવ્યા છે. તો હેલો, ગુડ મોર્નિંગ. એન્ડ તમે સ્પેશિયલમાં આ કયો જ્યુસ પીવો છો? અહીંયા જ્યારનું ચાલુ થયું છે ત્યારનું હું લગભગ બધા જ્યુસનું એક દિવસ ટેસ્ટ કરી જોયો છે. મને સારામાં સારો મગનો જ્યુસ લાગે છે, જેથી આપણી અંદરનું પૌષ્ટિકતા સચવાય એ માટે અમે અહીંયા હું લગભગ રોજ જેવું જ છે. કોઈ દિવસ આ ભાઈ ના આવે તો દૂર થાય છે કે આજે નથી આવે, એવું થાય છે કે સારે જ્યુસ પીવા માટે જ અહીંયા આવું છું. સવારે પણ જોગિંગ કરવા આવું ત્યારે અથવા તો કોઈ દિવસ ના આવી શકાય હોય તો એમને મેં નહીં જોઈને પણ સવારે નાણાં કોટે આ જ્યુસ પીવા માટે નહીં આવે. તો આ એક શબ્દ જબરજસ્ત છે કે નયણા કોઠે અહીંયા આવીએ છીએ. તો એક વસ્તુ એમની નોટ કરી કે સર એ તો દરરોજ આવે છે, ભૂલ છું કે આ ભાઈ આવે કે ના, અમે તો આવીશું, અમને તો આ ભાવી જ ગયો છે. મહેસાણા નગરીના વાસીઓને કે રાધનપુરના સાઈડના બધાને આ જ્યુસ એન્ડ આ શુભ બધા જ ગમી ગયા છે. તો હવે અંત તરફ જઈશું, તો ત્યાં જ મળીએ. હવે આ વિડીયોના અંત તરફની વાત હતી, જે કહેતો હતો કે અંત તરફ મળીએ એમ તરફ મળીએ, તો એક આ એક જ છે કે આ વિડીયો આજે છે ચેનલ જે મોજ મસ્તી જલસા પાણી અત્યારે જેટલા મારા વ્યૂઝ જોઈ રહ્યા છે એને એટલું જ કહેવા માગીશ કે પ્લીઝ આ ચેનલને શેર કરો. જેટલું મને એટલું શેર કરો તો આનાથી શું થાય કે આગળના સિટીના અંદર કંઈક નવું બનતું હોય, આ રીતનું કંઈક વિટામિન પોઈન્ટ હોય, કંઈક ન્યુ નવું હોય તો એને હું કવર કરવા જઈશ. અને કોમેન્ટના અંદર લખો કે આ જગ્યાએ નીલ આ છે, મહેસાણા અંદર છે,
પાટણમાં છે, અમદાવાદમાં છે કે ત્યાં આય અને આ વસ્તુ કવર કર, રિયલમાં જબરદસ્ત વસ્તુ. તો હું ડેફિનેટ તમારી કોમેન્ટ અત્યારે વિડીયોમાં બતાવીશ કે આ ભાઈએ કોમેન્ટ કરી હતી અને બતાવી જઈ રહ્યો છું. તો સબસ્ક્રાઈબ કરો આ ચેનલને, બેલ આઇકનને દબાવો. એન્ડ મારું એવું કહેવું છે કે સિટીવાળાનો દરેકને એવું કહેવું છે, એક છેલ્લું એક કહું કે આપણે સિટી, જે સિટીમાં રહેતા હોઈએ, જે આપણે ત્યાં રહેતા હોઈએ ને, એ આપણું ઘર ઘર જ હોય છે, બરાબર. તો ડેફિનેટ એ ઘરને આપણે કેવું, આપણા ઘરને કેટલું સાફ રાખતા હોઈએ છીએ, તો આ સિટી પણ આપણું ઘર જ છે. તો એ રીતે આપણે દરેક વસ્તુ, દરેક ક્વોલિટીની આ કંઈ કાગળી હોય તો ડેફિનેટ કચરાની ડસ્ટબિનમાં નાખવી જ જોઈએ. તો મારા કેમેરામેન મેં બતાવીશ કે આ જગ્યાએ જ્યારે અમે અહીં આવ્યા, તો મોસ્ટલી અમે ઘણી જગ્યાએ જઈએ છીએ કે ત્યાં નોટ કરીએ છીએ કે યાર અહીંયા સાફ છે, અહીંયા સાફ નથી. તો અહીંયાની વાત કરું તો એક્ઝેક્ટ ક્વોલિટી, આઈ મીન જે પ્લાસ્ટિકનો ગ્લાસ છે એના અંદર બધા પીએ છે, અને ડેફિનેટ બધા એજ્યુ સારી પબ્લિક છે અહીંયા કે ડસ્ટબિનના અંદર જ નાખે છે. તો પ્લીઝ કવર કરો. અને આ વિડીયોનો અહીંયા અંત થાય છે. બીજા વિડીયો આપણે મળીશું જલ્દીથી. થેન્ક યુ.